જય જય જોહાર, જય આ દિવસે. આશા કરું છું કે બધા મજા મારે એકદમ જોરદાર હશો. તો આજે દિવસો છે મારા મોટાબેન ના ત્યાં ગરમોટિયા, તો આજે અમે લોકો ત્યાં જઈએ છીએ. મોટાબેન ને ફોન કર્યો નથી, જ દિવસે ડાયરેક્ટ જઈએ છે. જગ પર તૈયાર થઈ ગયા છે, ફોન નથી કર્યો નજીક, ડાયરેક્ટ જઈએ છે. તો જોઈએ છે મોટાબેન રિએક્ટ કેવું કરે છે. તો મળીએ છીએ ત્યાં એમના ઘરે જઈને. લાગે તો જમવાનું આવી ગયું છે. આ હળદનું ઢેબરું જે મને બહુ ભાવે છે, અને આ પૂડો. મોટાબેન છે ને બેસનનું કે ઘઉંનું? બેસનનું પૂડો. આ બટેકાનું સરસ શાક બનાવ્યું છે. મેં ખાઈ લીધું છે અને સેજુ હજુ ઝાપટે છે. કેમ સેજુ? આવું કેમ ભાવે ને? બે દિવસનું ભેગું ખાઈ લઉં. એટલે કશું લાવો છો? ઢેબરા કેવું કેવું? ઢેબરા બે લાવો. હા ત્યાં જુઓ. અત્યારે ફાઇનલી મોટાબેનના ઘરે અમે લોકોએ જમી લીધું છે. ઢેબરા ખાઈ લીધા છે. જગુએ બહુ નથી ખાતા, ખબર નહીં કેમ નથી ખાતા, પણ મેં તો ખાધા છે. અને જગુને પૂછ્યું, જગુ કેમ ના ખાધા? ખાધા ને. ક્યાં ખાધા? હવે બે ખાધેલું તો. અચ્છા અચ્છા અચ્છા, શું ખાધું આજે તમે? નૂડલ્સ. એટલે ઘરે જગુ ખાઈને આવ્યા હતા એટલે બહુ નથી ખાધું. અને અહીંયા મારા સાસુ લોકો પણ આવ્યા હતા એટલે એ લોકો અમારી સાથે અત્યારે આવશે ત્યાં ઘરે. અને અમારું ભત્રીજું ડેંગુ દખું, મારા ભાભીનો છોકરો છે. અને હવે અમે અહીંયાથી સાથે મારા સાસુમાં હું જગુને બધા જઈશું ત્યાં ગામડે ઘરે. તો અત્યારે મારા સાસુમાં પણ આવી ગયા છે અહીંયા અંદર ગાડીમાં. મમ્મી આમ ખરું? અને હા, ઘણા લોકો કમેન્ટમાં કહે છે કે સેજલબેનના મમ્મી છે એટલે આટલું બધું લાડ કરે છે. તો ના ભાઈ, મારા મમ્મી નથી, મારા સાસુમાં છે. અને માં તો માં હોય છે એટલા માટે હું એમને બહુ વાલ કરું છું અને એમની સાથે બહુ લાડ કરું છું. તો હવે ઘરે જઈને ઊંઘી જઈશું. બધાને એડવાન્સમાં ગુડ નાઇટ. તો મળીએ છીએ સવારે. અત્યારે સવારના 6:30 વાગ્યા છે. સેજલ ઉઠી ગયા છે. ગોધરા ગાદલા વાળા છે. સેજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ.
ઓકે તો આ ખેતર છે અમારું જેમાં મકાઈ વાવી છે અને બીજું શું વાવી છે ગયું મકાઈ ને તુવર ભેગી છે એમ કીધું અમારા સાંજે ગામડા ના ના અમારા સસરા બેઠા છે ના તો હવે ઘરની સફાઈ સ્ટાર્ટ થઈ ગઈ છે સવારે 7 વાગ્યા છે અને બધું સાફ કરીને પછી ફ્રેશ થઈને પછી નીકળીશું હજુમાં મેં થોડું ખેતરમાં પણ હેલ્પ આજે હું કરીશ અને ભાભીને આજે થોડી હેલ્પ કરી દઉં મમ્મીને થોડી હેલ્પ કરી દઉં કારણ કે રોજ રોજ તો અહીંયા અમે લોકો આવતા છીએ નહીં માડું પૂછો પછી મમ્મી મમ્મી આ આ કાઢી નાખો પેલા બચ્ચા રાધે 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 કે હાય ફરમાન આ જગુની બેસ્ટ ફ્રેન્ડ બતા ના જગુની બેસ્ટ ફ્રેન્ડ આ જગુની બેસ્ટ ફ્રેન્ડ મમ્મી બતા હરાઈ આ ઓળખે મને જેજો બાકી અત્યારે તો કેવી ચાન્સ મારે ખબર તમને અમારા ગામડાનું ગમાણ છે ભેંસ બાંધવાનું અને અહીંયા પહેલા તળિયું નાખ્યું નહોતું એટલા માટે કીચડ વધી જતું હતું કીચડ બહુ થઈ જતું હતું અને અત્યારે નાખ્યું છે તળિયું તો સારું છે જાય આજે મને થયું નથી તારે બોલવાનું લથડ પથડ કરતા કઈ કરતા હોય કાક વહેતો કઈ ખોઈતો કાક વહેતો કઈ કરતો વહેતો નીલી વહેતો કાક એક મિનિટ પહેલેથી બોલ કાક વહેતો કઈ કરતો ભાઈ કાક વહેતો કહીતી કહી કરતો આવે હે ભાત એટલે હું એટલે ખબર નહીં બસ હવે થોડી ઘણી વાતો કરી છે મમ્મી જોડે પછી મીઠી
મમ્મી મારી સંગત કરજો હું તાર હળો ઉતરવાનો હું તો અત્યારે ખેતરમાં થોડી વાર નીંદી અને પાછા જઈશું ઘરે. ઘરેથી જમી બમીને જઈશું ઘુગંબા. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જોહાર. જય આદિવાસી.